भरूच जिल्लाना पालेज पोलीस स्टेशनमां एसपी डॉक्टर लीना પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયો હતો। પાલેજ બચપન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે લોક દરબાર પણ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત એસપી લીના પાટીલ તેમજ પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર વાઘેલા તેમજ પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત આજુબાજુના ગામના સરપંચો તેમજ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહી સૌપ્રથમ જિલ્લા પોલીસ વડા લીના પાટીલનું સન્માન કરાયું હતું। ત્યારબાદ પાલેજ જિલ્લા પંચાયતના સદસ્યો સલીમ ખાન પઠાણ તેમજ પાલેજ પંચાયતના ઉપસરપંચ શબ્બીર ખાન પઠાણ તથા ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ જાકીરભાઈ ઉમતાબ તેમજ ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉસ્માનભાઈ લાલન તેમજ ટંકારિયા તાલુકા પંચાયતના સદસ્યો અબ્દુલભાઈ તેલર તેમજ વરીરા ગ્રામ પંચાયતના સરપંચ ફજીલાબેન તથા પાલેજ પંથકના આગેવાન મિત્રોએ પુષ્પગુચ્છ અર્પણ કરી એસપી ડોક્ટર લીના પાટીલનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ એસપી લીના પાટીલે લોક દરબારને સંબોધી જણાવ્યું હતું કે તમારી કોઈ ગામના પ્રશ્ન હોય કે કોઈ સમસ્યા હોય તો મને જણાવો, જેથી અમે મદદરૂપ બની શકીએ। કોઈ પણ બીજા રાજ્યના મજૂરિયાત વર્ગ તેમજ નોકરિયાત લોકોને ભાડેથી રહેવા માટે મકાન આપતા પહેલા કઈ જાણ થાય એ પહેલા પોલીસ મથકે જાણ કરી રજૂઆત કરાવો, જેથી ક્રાઇમ રોકવામાં મદદરૂપ બની રહે અને પોલીસના કામમાં સહયોગ આપો, એમ કહી આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે લોક દરબાર લેવામાં આવ્યો। આ વિસ્તારના જેટલા પણ 13 ગામડાઓ છે એ તમામની સાથે એમના સરપંચો, એમના આગેવાનો, સામાજિક કાર્યકરો તમામ ઉપસ્થિત રહ્યા છે। અમારા પાલેજ પોલીસ સ્ટેશનનો પીઆઈ સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત છે। ખાસ તો આ વિઝિટનો મેઇન જે અમારો ઇસ્યુ એ છે કે આ પ્રકારના જો કોઈની લોકોની રજૂઆત હોય, કોઈ પ્રશ્નો હોય અમારા લેવલના, તો એને સાંભળીને એનું નિરાકરણ કરવું અને અહીંયાના જે પબ્લિક છે એની સાથે અમારો પણ રેપો બને, અમે એમને ઓળખતા થઈએ, એ અમને ઓળખતા થાય, અને જો કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો એ કોઈ પણ જાતના ઝીઝક વગર અમારી પાસે આવી શકે અને પોલીસને લગતા પ્રશ્નોની રજૂઆત કરી શકે। આભાર।